अगौना लेक्चर में रीत नंबर 4 સુધી ભણીને એના પછી આવે છે રીત નંબર 5 6 અને 7 એ ત્રણેય ભેગી પૂછો કઈ પહેલા લેક્ચરમાં કીધું હતું કે આ ચેપ્ટરમાંથી કુલ 12 માર્કનો પ્રશ્ન કુલ 12 કઈ રીતે પૂછો એ પણ લખેલું a b c d અને e આ f વિભાગી છે એટલે કે જે 5 માર્કનો દાખલો ना
એટલે ક્વોન્ટિટી, એટલે કે જથ્થો. જથ્થાનું બીજું નામ છે વપરાશ. ઘણી વખત દાખલામાં વપરાશની કિંમત એક એટલે કે જથ્થાની કિંમત જ છે ક્યુ. એના પછી ઝીરો, ઝીરો એટલે થાય આધાર વર્ષ, અને એક એટલે થાય ચાલુ. આ ચાર સંજ્ઞા જો યાદ રહીએ તો આ સૂત્ર પાકા ન કરવા. પેલા કઈ સમજવું પડે કે આધાર વર્ષ અને ચાલુ વર્ષ કોને કહેવાય. માની લો કે રકમમાં બે વર્ષ હોય તો 2016 અને 2018, યાદ રીતે રાખવાનું. 1000 ને 1100 એ આપણે 1000 લખી નાખીએ.
એમાં ખાલી બે શબ્દ લખતો જો ભાવ જથ્થો પ્રાઇસ ક્વોન્ટિટી પી અને ક્યુ પી અને ક્યુ પી અને ક્યુ પી અને ક્યુ થઈ ગઈ અલગ અલગ ચાર કોલમ જે આપણે સૂત્રમાં ગણતરી કરવાની છે એ પૂરો એક્ઝામ્પલ